આકાશવાણી ભુજ પ્રસ્તુત કરે છે આરોગ્ય સેતુ આરોગ્યનું એ ટુ ઝેડ શ્રોતા મિત્રો આજે વાત કરીશું એક એવા સામાન્ય દર્દની જે લાગે તો બહુ નજીવો છે પરંતુ કદાચ એના પર ધ્યાન ન આપવામાં આવે તો આગળ જતા એ મોટી બીમારીનું રૂપ ધારણ કરે છે આજે વાત કરીશું પેટના દર્દો વિશે આપણી સાથે જોડાશે ડોક્ટર આલાપ અંતાણી ચીફ મેડિકલ ઓફિસર સર્વમંગલ આરોગ્યધામ ભુજ વિઝિટિંગ ફેકલ્ટી ડિપ્લોમા ઇન નેચરોપેથી એન્ડ યોગા કોર્સ અને છેલ્લા 16 વર્ષથી આયુર્વેદના ક્ષેત્રમાં કાર્યરત છે આયુર્વેદ પંચકર્મ નિષ્ણાત અને મેરેથોન રનર ડોક્ટર આલાભાઈ સાથે આપણે વાત કરીશું તો સૌપ્રથમ ડોક્ટર સાહેબ આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે જી ખૂબ ખૂબ ધન્યવાદ તનવીજી સૌપ્રથમ તો આપનો આભાર આકાશવાણી ભુજ કેન્દ્રનો આભાર કે આપે મને અહીં આરોગ્યની વાત કરવા માટે આમંત્રિત કર્યો સાહેબ આપણે પેટની બીમારીઓ પેટના દર્દો એક એવી સામાન્ય બાબત છે કે વધુ ઓછા અંશે વ્યક્તિમાં હોય જી અમુક પ્રકારની વસ્તુઓ ખાય એટલે પચવામાં ભારે હોય એટલે એને અમુક તકલીફો થાય કે મને જો આવી વસ્તુઓ ખાવ તો ગેસ કે એસિડિટી ક્યાં છે કે ઘણી હું આ મને પચી નથી શકતું તો આવા નાના નાના પ્રશ્નો હોય છે તો શરૂઆતમાં મને એવો પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય કે આપણા શરીરમાં જ્યારે આપણે ખોરાક લઈએ છીએ તેના પાચનની પ્રક્રિયા શું છે એટલે કે કેવા પ્રકારનો ખોરાક સુપાચ્ય છે અને કેવા પ્રકારના ખોરાકને પચતાં વાર લાગે છે એ થોડું જણાવશો જી બિલકુલ જો આમ આપણે જ્યારે પાચનતંત્રની વાત કરતા હોઈએ ને તો સૌથી એનું સરળ સમજૂતી એ થઈ શકે કે પાચન તંત્રનો સામાન્ય અર્થ થાય જેમ કોઈ ગાડીની અંદર એન્જિન હોય કે જે આખી ગાડીને ચલાવે છે આપણી ગાડીની અંદર બહુ બધા સ્વેર પાર્ટ્સ હોય પણ એન્જિન જો ન હોય તો ગાડી ન ચાલે એ જ રીતે આપણા શરીરમાં પાચનતંત્રનો મુખ્ય હેતુ જે છે એ આખા શરીરને પોષણ પૂરું પાડવાનું છે એટલે ન માત્ર પોષણ પૂરું પાડવાનું પણ એ પોષણ પૂરું પાડવાની જે આખી પ્રક્રિયા છે કારણ કે આપણે જે કોઈ પણ ખોરાક લઈએ છીએ એ ખોરાક એમને એમ આપણા શરીરના કોષો સુધી નથી પહોંચી શકતો તો એને સુપાચ્ય બનાવવા માટે એને શરીરના કોષો સુધી પહોંચાડવા માટે જે તંત્ર આપણા શરીરની અંદર કાર્યરત છે એને આપણે પાચનતંત્ર તરીકે ઓળખીએ છીએ હવે તમે જે વાત મને અત્યારે પૂછી છે કે પાચનતંત્ર કઈ રીતના કાર્ય કરે છે તો સામાન્ય સમજૂતીથી આપણે સમજીએ તો પાચનતંત્રની ખરેખર શરૂઆત તો આપણા મોઢાથી જ થતી હોય છે એટલે આપણા દાંત છે આપણી જીભ છે આપણા જીભની અંદર જે લાળ ગ્રંથિઓ એની આસપાસ આવેલી છે આ બધા જ ખોરાકના પાચનની શરૂઆત કરે છે અને ત્યાંથી આપણો ખોરાક આગળ વધતા અન્નળી છે આપણું પેટ છે એટલે કે જઠર છે ત્યાર બાદ આપણું નાનું આંતરણું છે મોટું આંતરણું છે એ રીતે આગળ વધતા વધતા ખોરાક ધીરે 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 પચવા યોગ્ય બને છે અને આપણા શરીરના કોષો સુધી પહોંચી જાય એ રીતે એનું શોષણ થાય છે તો આ બધા જ અંગો જે છે એ કાર્યરત હોય છે અને એની સાથે સાથે આપણને ખ્યાલ જ છે કે લિવર છે કે આપણું પેનક્રિયાઝ અથવા સાદુ પિંડ આપણે જેને કહીએ છીએ કે આપણી બરોડ છે આ બધી જ ગ્રંથિઓ જે છે એની સાથે એની અંદર આપણને મદદરૂપ થાય છે તો સાહેબ આ પ્રક્રિયામાં અમુક ખોરાક એવો હોય છે કે જે સરળતાથી પચી જાય છે પણ અમુક ખોરાકને પચતા વાર લાગે છે અને એના લીધે બધી તકલીફો થાય છે તો એ ખોરાક કઈ રીતે થોડું અમને વિસ્તારથી સમજાવશો ચોક્કસથી જુઓ પાચનતંત્રનો સીધો ઉદ્દેશ્ય આહારને પચાવવાનો છે એટલે આહાર જેટલો આપણે સારો લેશું અથવા એમ કહી શકીએ કે આયુર્વેદ સંમત આહાર આપણે જેવી રીતે લેશું તો આપણે સ્વસ્થ રહી શકશું આયુર્વેદની અંદર આહારનું મહત્ત્વ દર્શાવવામાં કહેવામાં આવ્યું છે કે પ્રાણાહી પ્રાણભૂતામ તદન્નમ એટલે કે આહાર જે છે એ પ્રાણોનો પણ પ્રાણ છે એટલે કે આપણે જીવિત છીએ તો એ આહારના કારણે ત્યારબાદ આપણે ગુજરાતી ઉક્તિ ખ્યાલ છે કે અન્ન તેવું મન એટલે માત્ર આપણું શારીરિક બાંધો નહીં પરંતુ આપણું માનસિક બાંધો પણ જે છે એ આહારને આભારી છે તો જેવો આહાર લેશું એવા આપણે બનશું એ એક સામાન્ય વાત આપણે સૌને ખ્યાલ જ છે પણ તેમ છતાં ખોરાકની જે ગુણવત્તા જે છે એ ખૂબ મહત્ત્વની હોય છે જ્યારે આપણે પાચનતંત્રની વાત કરીએ છીએ ત્યારે આપણો આજનો જે વિષય છે કે ઉદર રોગો અથવા પાચનતંત્રને લગતા રોગો તો એ રોગો થવાનું મૂળભૂત કારણ આપણી આહારની જે ગુણવત્તા જે છે એ રહેલી છે એટલે આયુર્વેદની અંદર આહાર કયા પ્રકારનો લેવો એના માટેની ઘણી બધી વાતો દર્શાવવામાં આવી છે બહુ બધી વાતો છે પણ સામાન્ય અમુક વાતો આપણે સમજવાની કોશિશ કરીએ તો સૌથી પહેલાં આહાર કયા પ્રકારે લેવો તો સૌથી પહેલાં આહાર આપણા દેશ પ્રમાણે એટલે કે આપણે જે રિજિયનમાં જે વિસ્તારમાં રહીએ છીએ એ પ્રમાણેનો આહાર લેવો જોઈએ હવે આજે થઈ શું રહ્યું છે કે આપણે ભુજમાં બેઠા છીએ અને આપણે પંજાબના લોકોની પંજાબી ડિશની કોપી કરીએ કે ઠેઠ ચાઇના સુધી જઈ આવીએ ચાઇનીઝ ફૂડ લઈ લઈએ હવે તો એનાથી આગળ કોન્ટિનેન્ટલ નામનો શબ્દ છે કે ઇટલીનું ને સ્પેનનું ખોરાક આપણને ભુજમાં મળી રહે તો એ બધા ખોરાકની અંદર જે છે એ આપણા દેશનો ખોરાક ના હોવાને કારણે આપણે સારી રીતે એને પકાવી શકતા નથી ત્યારબાદ કાલ અનુસાર આહાર લેવો કે કાળ ઠંડીની ઋતુ છે અત્યારે ગરમીની ઋતુ ચાલી રહી છે તો ઉનાળાના સમયમાં કયા પ્રકારનો આહાર લેવો એની સમજ આપણે બહુ જ જરૂરી છે કાલની જ્યારે વાત કરે છે આયુર્વેદ ત્યારે એ પણ દર્શાવવામાં આવે છે કે આપણી ઉંમર પ્રમાણે પણ આહારનું આયોજન થવું જોઈએ કે આપણે જ્યારે નાનું બાળક છે એને તમે અમુક જ પ્રકારનો ખોરાક એ પચાવી શકશે પછી આપણે જ્યારે આગળ યુવા અવસ્થામાં આવીએ છીએ ત્યારે વધારે સારી રીતે ખોરાક પકાવી શકીએ છીએ અને વૃદ્ધાવસ્થામાં આપણે ઘણા બધા પ્રકારના ખોરાક પકાવી શકતા નથી એટલે કાલ અનુસાર આહારનું આયોજન થવું જોઈએ ત્રીજું છે આપણા બળ અનુસાર બળ એટલે કે આપણું પોતાનું બળ કેટલું છે આપણે કેટલું ખોરાક પચાવી શકીએ છીએ આપણે જે પ્રકારનું કાર્ય કરીએ છીએ એ કાર્યમાં આપણને કેટલી ઉર્જાની જરૂર છે તો એ પ્રમાણે જો ખોરાકનું આયોજન થાય આપણું તો ચોક્કસથી આપણે સ્વસ્થ રહી શકીએ ત્યારબાદ પ્રકૃતિ પ્રમાણેનો ખોરાક છે કે આપણે બધા કહેવા માટે તો એક જ જાતના બે હાથ બે પગવાળા લોકો છીએ પણ તેમ છતાં આપણી અંદર થોડી થોડી નાની 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 એક એક પ્રકારની જેને કહી શકાય કે અલગતા રહેલી છે તો એને આપણે પ્રકૃતિ તરીકે આયુર્વેદમાં ઓળખીએ છીએ તો ઘણાની ગરમ તાસીર ઠંડી તાસીર આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ આપણે ઘણીવાર એવું જોતા હોઈએ છીએ કે બે વ્યક્તિ બેઠા છે બાજુબાજુમાં એક એકદમ લસણની ચટણીવાળો ખોરાક ખાઈ જાય છે એને કાંઈ નથી થતું જો બાજુમાં બીજો વ્યક્તિ બેઠો છે એ થોડુંક પણ લસણ ખાય છે તો એને એસિડિટી થઈ જાય છે તો એની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે એટલે આહાર પ્રકૃતિ પ્રમાણે પણ લેવો જોઈએ ત્યારબાદ આપણા સત્વ પ્રમાણે બરાબર કે આપણું કયું સત્વ બળ આપણું કેટલું છે એના પ્રમાણે પણ આપણે આહાર લેવો જોઈએ તો આ પ્રકારના નાની નાની વાતો ખાસ કરીને ઋતુ અનુસાર દેશ અનુસાર અને કાળ અનુસાર જો આપણે આહારનું આયોજન કરીએ તો આપણને ખોરાક સારી રીતે પચી શકે આથી ખોરાકની પસંદગીની વાત કે આપણે કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ હવે અમુક પ્રકાર જેમ કે ફાઈબર મળે વિટામિન્સ મળે કાર્બોહાઈડ્રેટ્સ મળે તો એ પ્રકારના ખોરાકનો સમાવેશ આપણા રોજના મીલમાં જે ફોર મીલ હોય ફોર મીલ એના ડે તો એમાં થવો જોઈએ તો કેવા પ્રકારનો ખોરાક છે એને કઈ રીતે જેમ કે ફાઈબર છે તો એ પાચનક્રિયામાં અસરરૂપ હોય છે વિટામિન્સ છે તો એ અલગ અલગ એની વિવિધતા ધરાવે છે તો એ થોડું અમને ચાર્ટ પ્રમાણે સમજાવશો કે કેવા પ્રકારનો ખોરાક છે શરીરને પોષણ પૂરું પાડે છે અને પાચનમાં સહાયરૂપ થાય છે ચોક્કસ જેમ આપણે જોઈએ છીએ કે એક વાહન ચલાવવા માટે અલગ અલગ પ્રકારના સ્પેર પાર્ટસની જરૂર પડતી હોય બરાબર લીવર ન હોય તો પણ વાહન ન ચાલે અને સ્ટેરિંગ ન હોય તો પણ વાહન ન ચાલે એવી જ રીતે આપણા શરીરમાં જે અલગ અલગ અંગો છે એના અલગ અલગ તંત્રો બનેલા છે અને એ અંગો અલગ અલગ પ્રકારના કાર્ય કરે છે તો એ દરેક અંગને ચલાવનારા સૌથી સૂક્ષ્મ જે કોષ જેને આપણે કહીએ છીએ સૌથી સૂક્ષ્મ સંરચના છે એ કોષોની છે તો આ કોષો પણ એક જીવ જ છે તો એને પોતાની જીવન જરૂરિયાત ચલાવવા માટે અલગ અલગ પ્રકારના પોષણની જરૂર પડતી હોય જે પોષણ એ બેઝિકલી આપણું પાચન તંત્ર જે ખોરાકને પકાવે એમાંથી એમને મળતું હોય તો હવે આ પોષણ કયા કયા હોય તો વિટામિન હોય કાર્બોહાઈડ્રેટ હોય પ્રોટીન હોય ફેટ હોય આ બધા જ જે છે અલગ અલગ પ્રકારના પોષણના અંગો છે કે જે એક કોષને પોતાની જરૂરિયાત પૂરી પાડવા માટે આ પોષણની જરૂર પડતી હોય હવે આહારમાં પણ આ જ પ્રકારનું સંયોજન રહેલું હોય એટલે કે આપણે દરેક પ્રકારના આહાર જોઈએ છીએ તો દરેક આહારમાં આ બધા તત્વો અલગ અલગ પ્રમાણમાં રહેલા હોય જેમ કે આપણે જોઈએ છીએ કે ફ્રૂટ્સ સાદી ભાષામાં વાત કરીએ તો આપણું જે લીંબુ છે નારંગી છે મોસંબી છે તો આપણને ખ્યાલ છે કે એમાં વિટામિન સી વધારે પ્રમાણમાં છે એવી રીતે આપણે લીલા શાકભાજી બરાબર છે કે રેસાવાળા શાકભાજી આપણે લઈએ મેથી છે પાલક છે આ બધા શાકભાજીઓની અંદર આપણને ફાઈબર વધારે મળે તો ઈ દરેક જે વિટામિન્સ કે ફાઇબર્સ છે એનો પોતપોતાનો રોલ છે જેમ કે વિટામિન્સ જે છે એ આપણા શરીરના ઘડતરમાં શરીરના અલગ અલગ પ્રકારના અંતસ્ત્રાઓની બનાવટમાં આપણને જરૂરી રહે જ્યારે ફાઇબર્સ કે જે આપણને આ લીલા શાકભાજીમાંથી મળે છે એ ફાઇબર્સ જે છે એ આપણા મણના બંધારણ માટે એટલા જરૂરી છે ત્યારબાદ ફેટ છે બરાબર છે મેદ પણ આપણા શરીર માટે જરૂરી જ છે પણ વધારે પડતી મેદ જે છે એ નુકસાનકારક છે તો મેદનો આપણા શરીરમાં ઘણો બધો રોલ છે કે એક શક્તિનું કેન્દ્ર છે કે જ્યારે આપણે કોઈ વધારે કામ કરવાની જરૂર પડે શરીરને તો કોષોને જે વધારે કામ કરવા માટે જે વધારાની શક્તિ જોઈએ એ આ મેદમાંથી એને મળતી હોય છે એટલે મેદ એક જાતનું સ્ટોર હાઉસ છે આપણા શરીરની અંદર પછી સૌથી મહત્ત્વના જો કોઈ પોષણ પોષક તત્વોની વાત કરીએ તો એ છે પ્રોટીન બરાબર છે જેને આપણે આપણા બિલ્ડિંગ બ્લોક્સ તરીકે પણ ઓળખતા હોઈએ કે જે એક આપણે મકાન બનાવવું હોય તો એ મકાન બનાવવાની અંદર આપણે ઈંટોનો ને બ્લોક્સ ઇસ્તેમાલ કરીએ કે જેના કારણે એ મકાન ઊભું રહી શકે એવી જ રીતે આપણા શરીરના દરેક કોષોને બાંધવા માટે એના બંધારણ માટે નવા કોષોના સર્જન માટે એને પ્રોટીનની જરૂર છે હવે આ બધા પોષક તત્વો બહુ બધા અલગ અલગ પેટા પ્રકારમાં પણ છે આપણે આજે એમાં જવાની કદાચ જરૂરિયાત નથી પણ આપણે એટલું સમજી શકશું કે એક કોષને કાર્ય કરવા માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂર છે અને એ દરેક પોષક તત્વો આપણે એને આપવા જ પડે હવે આજે થાય એવું છે કે વ્યક્તિ જો એક જ પ્રકારનો ખોરાક લે ઘણા ઘરોમાં આપણે જોઈએ ખાસ કરીને યુવાનોમાં કે રોટલીને શાક રોટલીને શાક દાળને અટતા જ ન હોય સલાડ કોઈ દિવસ ખાતા ન હોય બરાબર છે તો એ લોકોને રોટલીમાંથી કદાચ થોડું ફાઇબર મળી રહેશે અલગ અલગ શાકમાંથી થોડું કદાચ બીજી સપ્લિમેન્ટ મળી રહેશે પણ જે દાળની અંદર પ્રોટીન મળે છે એ આપણને નહીં મળી શકે તો એના કારણે શું થશે કે એના શરીરની અંદર એ કોષોમાં એક પ્રકારની અસંતુલિતતા ઊભી થશે અને એ અસંતુલિતતાને કારણે પણ એના કોષો જરૂરિયાત પ્રમાણે કાર્ય નહીં કરી શકે તો બહુ માઇક્રો લેવલે આપણે આહારને જો આ રીતે વિચારીએ કે આહાર એ માત્ર જીભનો સ્વાદ નથી કે સ્વાદને અંદર લેવાની વાત નથી પણ આહાર એ આપણા શરીરના બંધારણને અને શરીરને ચલાવવા માટે શરીરના એક એક કોષોને ચલાવવા માટે જરૂરી છે તો આપણે આહારનું જે સાચું મહત્ત્વ છે એ સમજી શકીએ અને આપણે જે આહાર લેતા હોઈએ એમાં બધામાં બધા પોષક તત્વો એવું નથી હોતું જેમ કે તમને પાલક ભાવે પાલક બહુ સારી પણ પાલક રોજ ખાઓ તો તમને એક જ પ્રકારનું પોષક તત્વ એમાંથી મળશે અને પોષક તત્વોનું શું કરશું એ રીતે આપણને દૂધ ભાવે તો માત્ર દૂધ ઉપર આપણે જીવીએ તો એ પણ શક્ય નથી હોતું એટલે શરીરને દરેક પ્રકારના પોષક તત્વો પૂરા પાડવા માટે આપણે સમતોલ આહાર અથવા સંતુલિત આહારની આપણે જરૂરિયાત હોય છે હવે સંતુલિત આહાર એટલે શું તો એક તો એ કે જેમાં પ્રોટીન વિટામિન મિનરલ આ બધા કાર્બોહાઈડ્રેટ્સ ફેટ બધાનું એક સંતુલિત પ્રમાણ હોય બેલેન્સ પ્રમાણ હોય ઘણી બને કે આપણે હોટલમાં જતા હોઈએ પીઝા ઓર્ડર કરીએ તો એ પિઝાની અંદર આપણને ફેટનું એટલું બધું પ્રમાણ આવી જાય ને બીજા બધા તત્વો આપણને મળવાના જ નથી તો આપણા શરીરની અંદર ચરબી ભેગી થશે જમા થશે અને અન્ય પોષક તત્વો નહીં મળે તો એ અસંતુલિત ખોરાકમાં આવે આપણે આયુર્વેદમાં એક સરસ વાત કરી છે કે ષડરસે યુક્ત ખોરાક લેવો હવે ષડરસ એટલે છ રસો સાદી ભાષામાં આપણે ખ્યાલ છે કે આપણા ખોરાક અલગ અલગ પ્રકારના ટેસ્ટ ધરાવતા હોય રસ ધરાવતા હોય તો એ છ રસો કયા છે તો મધુર અમલ લવણ કટુ તિક્ત કશાય જેમ કે મધુર એટલે આપણે મીઠું જેને કહેતા હોઈએ એટલે મધુર રસ જેને કહેતા હોઈએ અમલ છે ખટાશ છે લવણ છે એ ખારો રસ છે બરોબર છે કટુ છે એ તીખો રસ કહી શકીએ તિક્ત છે એ કડવો રસ છે અને કશાય છે એ તુરો રસ છે તો આ છ રસ ભેગા થઈને દરેક આહારની અંદર એ આપણને માત્રામાં જોવા મળતા હોય અને જો વ્યક્તિ પોતાના એક ભોજનની જે થાળી છે એમાં બધા રસોનો સંતુલિત ઉપયોગ કરે તો ચોક્કસ એનો આહાર સંતુલિત આહાર કહેવાય કેમ કે એ રસો પ્રમાણે આહારની ગુણવત્તા બદલાય છે એટલે જે રસ પ્રમાણેનો જે આહાર હશે એની અમુક ચોક્કસ ગુણવત્તા હશે એટલે જો આપણે બધા રસોનું બેલેન્સ કરતો આહાર લઈએ તો એ સંતુલિત ખોરાક કહેવાય તો આ વાત હંમેશા આપણે સૌએ ધ્યાન રાખવી જોઈએ કે કદાચ આપણને એનામાં પ્રોટીન વિટામિનની માત્રાની જ ખબર નથી કદાચ આહારની અંદર પણ એ આહાર જો સડરસયુક્ત છે તો એ સંતુલિત આહાર હોઈ શકે સંતુલિત આહાર વિશે બહુ સરસ તમે આમ વિસ્તારપૂર્વક સમજાવ્યું અને બહુ સરળતાથી સમજાઈ જાય એવી ભાષામાં હતું હવે સર આવા સમયે સંતુલિત આહાર રહે છે નિયમિત એક્સરસાઇઝ પણ કરે છે કસરતો પણ કરે છે તેમ છતાં પેટમાં એવી સમસ્યાઓ હોય છે કે અમુક પ્રકારનો ખોરાક લીધે તેમને ગેસનું પ્રમાણ વધી જાય છે કે મરડો રહે છે કે એસિડિટી થઈ જાય છે તો આવા સમયે એને શું ધ્યાન રાખવું અને આવી સમસ્યાઓ શાના કારણે ઉદ્ભવતી હશે એ જણાવશો આવી સમસ્યાઓ માટે આયુર્વેદમાં એક બહુ સરળ સમજૂતી આપવામાં આવેલી છે એક શબ્દ જ એના માટે ઘણા બધા રોગોની માં જેને કહી શકાય એવો એક શબ્દ એવો એક રોગ છે અને એ છે અજીર્ણ અને આયુર્ શાસ્ત્રોમાં એના માટે કહેવામાં આવ્યું છે કે રોગાણમ સર્વે અપી જાય મંદે અગ્નો એટલે આપણી અગ્નિ જ્યારે મંદ થાય બરાબર ત્યારે આપણે જે કોઈ પણ ખોરાક લઈએ એને સારી રીતે ન પચાવી શકીએ તો એ અવસ્થાને આપણે અજીર્ણ કહે છે હવે અજીર્ણના કારણો શું છે તો એના માટે પણ બહુ સરસ શ્લોક છે અને મનમાં ઉતારવા જેવી વાત છે આ કે એના માટે કહેવામાં આવ્યું છે અનાત્મવંત પશુવત ભૂંજતે યે અપ્રમાણતઃ એટલે કે અનાત્મવાન પુરુષ કે જેનો પોતાનો આત્મા જે પોતાનાથી પ્રેમ નથી કરતો સાદી ભાષામાં પોતાના માટે સારું નથી ઈચ્છતો એવો અનાત્મવંત પશુવત ભૂંજતે એવો વ્યક્તિ જ્યારે પશુની જેમ ખોરાક ખાય આપણે કેમ કે હોટલમાં ગયા અને એક ઢોસો ભાવ્યો તો બીજો મંગાવ્યો બે ઢોસા ભાવી ગયા પછી આપણે આઇસ્ક્રીમ ખાવા જઈએ આઇસ્ક્રીમ પૂરો થાય પછી આપણે પાન ખાવા જઈએ પછી અધુરામ કોલ્ડ ડ્રિંક પીએ એટલે પશુની જેમ વગર ખાયા કરીએ અનાથ મહંત પશુ જ ભૂંજતે અપ્રમાણત કોઈ પણ પ્રકારના પ્રમાણનું એની અંદર આપણે ભાન ન રાખીએ બરોબર તો શું થાય તો બીજી બીજી લીટી આ પ્રમાણે છે કે રોગાની તસ્ય તે મૂલમ અજીર્ણમ જાય તે નૃણામ એવા વ્યક્તિને અજીર્ણ નામનો ભયંકર રોગ થાય છે હવે આજની ભાષામાં ગેસ એસિડિટી અપચો કબજિયાત આ ઘણા બધા શબ્દો આના માટે આપણે વાપરતા હોઈએ છીએ પણ ખરેખર એ અજીર્ણ હોય છે હવે આવું અજીર્ણ શા માટે થાય છે એની વાત તો આપણે હમણાં જ કરી કે જે વ્યક્તિ પોતાનું પોતાની કાળજી રાખવા પણ નથી માંગતો અને એ પ્રમાણ વગરનો ખોરાક અને કોઈ ક્વોલિટી વગરનો ખોરાક ખાય તો એવા વ્યક્તિને અજીર્ણ થાય અને અજીર્ણને રોગોનું મૂળ શા માટે કહ્યું આપણે જેમ શરૂઆતમાં જ હમણાં વાત કરી કે ગાડીના એન્જિન જેવું કામ છે પાચનતંત્રનું અને ખોરાક જે છે એનું એ મુખ્ય ઈંધણ છે એને ચલાવવા માટેનું તો આ ઈંધણની ક્વોલિટી ઉપર આખું એન્જિન કામ કરશે આપણે આપણા રિક્ષાની અંદર કે આપણા કોઈ પણ વ્હીકલમાં મનગમતા વ્હીકલમાં આપણે પેટ્રોલની જગ્યાએ ઘાસલેટ ભરી નાખીએ તો જે દશા થાય આપણી આપણા વાહનની એવી દશા આપણે આપણા શરીરમાં આપણા પાચનતંત્રની અંદર આ પ્રકારનો ખોરાક જ્યારે મૂકતા હોય ત્યારે થતું હોય છે એના કારણે થાય શું છે એવો આહાર કે જેની અંદર કોઈપણ પ્રકારનું પોષણ નથી અલબત્ત પોષણ તો નથી પણ શરીરને નુકસાન કરી શકે એવા બેક્ટેરિયા વાયરસ થવાની એમાં શક્યતા રહે છે નંબર ત્રણ કે એક ખોરાક પચવામાં ભારી છે એ શરી સરળતાથી પચતો નથી તો આવો ખોરાક જ્યારે આપણે આપણા પાચનતંત્રને આપીએ છીએ ત્યારે એનામાંથી જે આહાર રસ બને છે એ વિષ સમાન હોય છે એ ટોક્સિક ટોક્સિન જેવો હોય છે અને એ વિષરૂપી આહાર દ્રવ્ય જ્યારે આપણા શરીરના સિસ્ટમમાં એન્ટર થાય લોહી દ્વારા બરાબર લોહી આપણા આખા શરીરમાં ફરે છે અને આપણા કોષો જે છે એ આ લોહીમાંથી જ પોષણ લે છે હવે આ લોહીમાં જ્યારે એવું વિષરૂપી આહાર રસ ભરતો જાય બરાબર જેને આપણે આમ રસ કહીએ છીએ આયુર્વેદમાં એ આમ રસ ફરતો ફરતો દરેક કોષોને મળે અને દરેક કોષો એને જ કમ્પલસરી એબ્ઝોર્બ કરવા પડે એને શોષવું પડે અને એના માટે થઈને એ વિષ જે છે એ કોષો સુધી પહોંચે અને જે કોષો પછી પોતાનું કાર્ય બરોબર ના કરી શકે અને ઉપરાંત એને વિવિધ પ્રકારના રોગો થવાના ચાન્સ રહે ને એના કારણે પાચનતંત્રની ગડબડને કારણે શરીરના વિવિધ તંત્રો બગડતા હોય છે એટલે આ પોષણની શૃંખલાની અંદર જો આપણે પૂરતો સમતોલ ખોરાક નથી લેતા તો આ અજીર્ણ થાય છે અને અજીર્ણમાંથી જે આહાર રસ બને છે એ આપણા શરીરને નુકસાન કરે છે તો એટલા જ માટે ઘણા બધા રોગો અમે આજે જોઈએ છીએ ઘણી વખત સ્કીન ડિઝીઝ હોય તો આપણે એમ થાય ચામડીનો રોગ થયો છે આ વ્યક્તિને તો આપણે ચામડીમાં કંઈકને કંઈક શોધતા હોઈએ પણ આપણને પછી ખ્યાલ આવે કે વ્યક્તિના આહારને કારણે અને એના પાચનતંત્રની અમુક તકલીફોને કારણે એને ચામડીના રોગો થાય છે કારણ કે એના લોહીની અંદર એ ટોક્સિન ભળી ગયા છે અને એ વિષરૂપી દ્રવ્યો પછી એની ચામડી ઉપર અસર કરે છે ઘણી વખત બીજા ઘણા બધા એવા રોગો છે એ સિમ્પલ ઘણી વખત તમે સામાન્ય રીતે સમજો કે હાથ પગ દુખતા હોય છે ઘણાને કારણ વગરના પછી વિટામિનને બધું ચેક કરીએ એટલે ઓછા આવે ત્યારે એનું મૂળ કારણ એ હોય છે કે એ વ્યક્તિએ પૂરતો પોષણક્ષમ ખોરાક ન લેવો ન લીધો ઉપરાંત એવો ખોરાક લીધો કે જે એના શરીરને નુકસાન કરી શકે છે તો એના પાચનતંત્ર દ્વારા એ આહાર રસ જે શરીર સુધી પહોંચો તો એના કોષોને પૂરતું શક્તિ ન મળવાને કારણે એના હાથ પગ દુખવા માંડે છે એટલે એ બહુ કાર્યક્ષમ રહી શકતો નથી વિદ્યાર્થીઓમાં ઘણીવાર આપણે જોઈએ કે એનું ફોકસ એનું કોન્સન્ટ્રેશન જે છે એ ઓછું થતું હોય એ થોડુંક પણ કામ કરીને થાકી જતા હોય કોઈ પણ કાર્ય બહુ લાંબો સમય કરી ન શકતા હોય તો એમાં પણ ઘણી વખત આ અજીર્ણ જેવા કારણો જવાબદાર હોય છે પણ એને સમજવા જોઈએ અને એ પ્રમાણે એનો ઉપચાર પણ કરવો જોઈએ એટલે બહુ મહત્ત્વની વાત કે નંબર વન કોઈ પણ વસ્તુનો અતિરેક નહીં સારો તમે જે ખોરાકમાં અતિરેક થાય કે મને ભાવે છે અને વધુ પડતું હું લઈ લઉં અને બહુ સારું લાગે છે પણ એ આગળ જતાં નુકસાન કરે છે બીજું સમતોલ આહાર હવે તમે એ સમતોલ આહારની ડેફિનેશન છે જે વ્યાખ્યા છે એ જ ન સમજો અને અલગ અલગ ખોરાકો લેવા માંડો તો એ પણ નુકસાન કરે છે અને ત્રીજું કે શરીરના કોઈપણ સમસ્યા માટે ચામડીની સમસ્યા હોય કે હાથ પગ દુખવાની સમસ્યા હોય તો એનું કારણ પેટ હોઈ શકે એટલે યોગ્ય ફિઝિશિયનનો કન્સલ્ટન્ટનો તમે કોન્ટેક કરો ડૉક્ટરનો કોન્ટેક કરો કે સમસ્યા સાના લીધે ઉદભવી છે અને એનું યોગ્ય નિદાન કરાવો હવે સર આ સમયે ઉંમર પ્રમાણે પણ અમુક અમુક રોગો હોય છે જેમ કે નાના બાળકોને અમુક અપચાનો કે કાંઈ પણ ખાઈને ઉલટી થઈ જાય એવો રોગ થાય કે નાના બાળકો હોય ટીનેજર હોય માથું ભારે થઈ જાય તો આવી બધી સમસ્યાઓ ઉંમરને લીધે હોય છે અને આમાંથી કોઈ સમસ્યા વારસાગત હોય ખરી કે ના એના પાચન કે એના ખોરાકને આધારે જ આવી સમસ્યાઓનો ઉદભવ થતો હોય હવે રોગ એટલા બધા છે કે આપણે એક એક વિશે વાત કરીએ તો બહુ લાંબો સમય થાય પણ તમે જે વાત મૂકી કે આપણે વિચારી શકીએ કે અલગ અલગ ઉંમર પ્રમાણે અલગ અલગ રોગો થવાના ચાન્સીસ વધારે હોય છે શાસ્ત્રો પ્રમાણે અને આમ પણ જોવા જઈએ તો બાલ્ય અવસ્થા એ ખરેખર આરોગ્યની શ્રેષ્ઠ અવસ્થા છે કેમ કે નાનું બાળક જન્મથી લઈને ઘણા લાંબા સમય સુધી એ છ મહિના સુધી ઓલમોસ્ટ એ ક્ષીરાદ એટલે કે માના અથવા ગાયના દૂધ ઉપર જ હોય છે એટલે એને બહુ પોષણની તકલીફો થવાના ચાન્સીસ ઓછા રહે છે અને જેમ જેમ આપણે આગળ વધે છે આપણું જીવન એ દરમિયાન આપણી પાચનશક્તિથી લઈ અને આપણી રોગપ્રતિકારક શક્તિ ધીરે ધીરે ઘટતી જાય છે અને યુવાવસ્થા એ એવી અવસ્થા છે કે આપણે એમાં ઘણા બધા આપણું પાચનતંત્ર એટલું સારું હોય છે કે આપણે લગભગ દરેક પ્રકારના ખોરાકને પચાવી શકીએ છીએ એટલે આપણે એવું માનવા માંડીએ છીએ કે આપણું પાચનતંત્ર બરાબર છે પણ વૃદ્ધાવસ્થા આવતા આવતા બરાબર છે એ જ પાચનતંત્ર જે સારી રીતે કાર્ય કરતું હતું એવું લાગતું હતું એ જલ્દીથી નબળું પડી જાય છે એટલે વ્યક્તિ જો બાલ્યાવસ્થાથી પોતાના પાચનતંત્રની જાળવણી સારી રીતે કરે તો એને વૃદ્ધાવસ્થામાં પણ એનો ભરપૂર લાભ લઈ શકે એટલે કે એની વૃદ્ધાવસ્થામાં પણ પાચનતંત્ર તો એનું સારી રીતે કાર્યરત હોઈ શકે આ એક મશીન ચલાવવા જેવું જ છે કે તમે એક મશીનને સારી રીતે ચલાવશો તમારી ગાડીને તમે અમુક કિલોમીટર સુધીની સ્પીડ લિમિટ રાખીને તમે ચલાવશો તો તમારી ગાડીનું એન્જિન વધારે લાંબો સમય ચાલશે એક લાખ કિલોમીટર દોઢ લાખ કિલોમીટર સુધી તમે ચલાવી શકશો પણ જો તમે એનું ધ્યાન નહીં રાખો એની સફાઈ નહીં કરો એને એના એન્જિનને પ્રોપર ઈંધણ નહીં આપો તો એ જ ગાડી સિત્તેરથી એંસી હજાર કિલોમીટર ઉપર ખર્ચ કરાવવાની શરૂ થઈ જાય તો પાચનતંત્રનું એ જ સમજ સાથે આપણે જો આયોજન કરીએ તો સારું રહે બાલ્યાવસ્થામાં સામાન્ય રીતે અમે એ જોઈએ છીએ કે ઘણી વખત જીનેટિકલ કારણોસર પણ કારણ કે એમના જે માતા અને પિતા હોય એમના જીન્સ એમનામાં આવતા હોય એટલે એમની જો અમુક પાચન શક્તિને રિલેટેડ કોઈ એવી તકલીફો છે જેનેટિકલ તો એ કદાચ થોડી ઘણી એનામાં આવે પણ એ પ્રકૃતિગત હોય છે અને એને સારી રીતે આપણે બરોબર કરી શકીએ છીએ એવા સમયે બાળકોની ઉંમર પ્રમાણે અમે એને અલગ અલગ પ્રકારના ઔષધીય પ્રયોગો કહેતા હોઈએ છીએ પણ સામાન્ય ભાષામાં જો બાળક અન્ય ખોરાક લેતું થઈ જાય છે એટલે સાત આઠ મહિના પછીની વાત છે અને લગભગ દસથી બાર વર્ષ સુધીનું બાળક આપણે કહેતા હોઈએ તો એ બાળકોની અંદર આપણે જો નિયમિત રીતે એને ડાયજેસ્ટિવ એઇડ્સ એટલે કે જીરું મરી અજમો મેથી ઘી આ બધાનો પ્રોપર ઉપયોગ સાથે એની બરોબર માત્રા સાથે જો એને ઉપયોગમાં લઈએ એના આહારમાં તો એને પાચન સંબંધિત સમસ્યાઓ ઓછામાં ઓછી આવે યુવા અવસ્થા એક એવી વિશિષ્ટ અવસ્થા છે કે જ્યાં આપણે ઘણું બધું ખોટું કરીએ ને તો પણ આપણને એનો ખ્યાલ નથી આવતો ખાસ કરીને પાચનતંત્રની વાત કરીએ કે આપણે હોટલોમાં જતા થઈ જઈએ ઘરનો ખોરાક બંને ત્યાં સુધી ન ખાઈએ હું આજ ખાઈશ હું આ નહીં ખાઉં એવી વાતો આપણે કરીએ ને એવી ડિમાન્ડ્સ આપડી હોય પણ તેમ છતાં પણ આપણને દેખીતી રીતે ત્યારે કોઈ તકલીફ નથી દેખાતી એટલે આ બહુ ટ્રીકી વ્યવસ્થા અવસ્થા હોય છે કે યુવા અવસ્થામાં વ્યક્તિ એવું માનવા માંડે છે કે હું તો બધું જ ખાઉં છું મને કાંઈ નથી થતું તો મને કોઈ પાચનતંત્રની તકલીફ નથી પણ એને ખ્યાલ નથી હોતો કે આ એ ગાડી છે કે જે હજી તમે લીધે ચાર મહિના થયા છે અને તમે એને ગમે એમ દોડાવશો તો એ ના નથી પાડવાની અત્યારે પણ એ ગાડી લાખ કિલોમીટર ચાલવાની જગ્યાએ પચાસ હજારમાં કિલોમીટરે તમને ઉભાડી શકે છે ઊભા રાખી શકે છે તો પાચનતંત્રનો આ ખ્યાલ યુવા અવસ્થામાં લાવવો બહુ જ જરૂરી છે કેમ કે આજકાલ આપણે જોઈએ છીએ કે ઘરની બહાર નીકળતા લારી ગલ્લા હોટલો બધું જ આપણી આસપાસ છે એનો કેટલો ઉપયોગ કરવો કેટલી માત્રામાં કરવો અને કઈ રીતના કરવો એ આપણા હાથમાં રાખી અને આપણે આગળ વધવું જોઈએ વૃદ્ધાવસ્થા બધા માટે અલગ અલગ ઉંમરમાં વૃદ્ધાવસ્થા આવતી હોય છે વૃદ્ધાવસ્થા માટે આપણે કોઈ ઉંમર નથી એની કહી શકતા સામાન્ય રીતે એમ જોઈએ કે પાચનતંત્રને જો તમારે વધારે લાંબા સમય સુધી યુવાન રાખવું છે તો તમારે યુવા અવસ્થામાં ધ્યાન રાખવી પડશે તો તમારી પાચનતંત્રની વૃદ્ધાવસ્થા જે છે ને એ મોડી આવશે એટલે પણ તેમ છતાં એક જીવનનો ક્રમ છે આ કે આપણે જન્મથી લઈને મૃત્યુ સુધીમાં ધીમે ધીમે હંમેશા રાસ થાય છે આપણી સ્વાસ્થ્ય જે છે એ ધીમે 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 નબળું જ પડતું જાય છે મૃત્યુ સુધી જાય છે તો વૃદ્ધાવસ્થાની અંદર ખાસ જે વડીલ મિત્રો આ સાંભળી રહ્યા છે અત્યારે એમને કે ખાસ કરીને ધ્યાન રાખે કે સુપાચે ખોરાક ઉપર વધુ ધ્યાન આપે કે જે ખોરાક પચવામાં હલકો છે મગ છે દૂધી છે તુરિયા છે પરવળ છે એનો ઉપયોગ એ વધુ રાખે સૂપના ફોર્મમાં અથવા સેમી સોલિડ ફોર્મમાં જેને કહેવાય બરાબર છે કે આપણે હવે કઠિન ખોરાક બહુ નથી લઈ શકતા હવે અખરોટ ખાવી અઘરી પડે છે તો આપણે અલગ અલગ જે લીલા શાકભાજી જે છે ફ્રૂટ્સ છે એને જ્યુસ તરીકે અથવા એનો સૂપ બનાવીને અથવા એ એકદમ સૂપ આચર્ય બરાબર એને બોઈલ કરીને આપણે એને બાફીને આપણે લેવું જોઈએ કે જેના કારણે એમના પાચનતંત્રને મદદ મળે બીજું કે જીરું અજમો મેથી મરી રાઈ હિંગ આ બધાનો એક સંતોષ ઉપયોગ પણ સાથે ચોક્કસથી રાખવો જોઈએ કે જેને કારણે એ ખોરાકને સારી રીતે પચાવી શકે તદઉપરાંત વૃદ્ધાવસ્થાની અંદર વિશેષ વાત કરીએ તો થોડો થોડો ખોરાક વારંવાર લેવાથી એનું પાચનતંત્ર એને વધારે સારી રીતે એને પચાવી શકે છે ખોરાકને આહાર લેવાના સમયનું નિયમિત આયોજન કરે એટલે વૃદ્ધાવસ્થામાં ખાસ કરીને કે તમે બાર વાગે ભોજન લ્યો છો તો દરરોજ બપોરે બાર વાગે ભોજનની આદત રાખવી રાત્રે સાંજે સાત વાગે ભોજન લ્યો છો તો સાંજે સાત વાગે ભોજનની આદત રાખવી જેનાથી પાચનતંત્રનું જે ઘડિયાળ છે એ ઘડિયાળેના સમય સર ચાલી શકે અને એમને પાચનની તકલીફો ના આવે એટલે સર આખું તમે જે આ ચક્ર છે એ બહુ સુંદર રીતે સમજાવ્યું અને સમય જાળવવો બહુ મહત્ત્વનો છે એટલે શરીર એક આખું એનું પોતાનું રૂટિન સેટ કરતું હોય અને એમાં ભોજનનું રૂટિન જો સેટ થઈ જાય તો પાચનમાં એ સહાયરૂપ થાય છે હવે સર આપની પ્રેક્ટિસ દરમિયાન એવી કોઈ કેસીસ આવ્યા કે જે તમને એમ લાગે કે આ તો બહુ ધ્યાન આપવા જેવી બાબત છે એવી કોઈ માહિતી અમને આપવા માંગશો એવા ઘણા બધા કેસીસ હોય છે કે જ્યાં અમને પણ નવાઈ લાગતી હોય કે આ ઉંમરમાં આ રોગ થઈ ગયો કેમ કે આજકાલ આહાર એક એટલો મહત્ત્વનો વિષય છે અને સાથે સાથે મહત્ત્વનો વિષય હોવા છતાં પણ એટલો તરછોડાયેલો વિષય છે લોકો એના વિશે ધ્યાન નથી આપતા કે જેને કારણે પાચનતંત્રના રોગો ઉંમર કરતાં બહુ વહેલા આવી જાય છે હું અહીંયા કદાચ મોટા મોટા રોગોના ને અગ્રઅ્ર નામોની વાત નહીં કરું પણ હું સામાન્ય રોગોની વાત કરું કે એવા ઘણા બધા કેસીસ હવે આવતા ગયા છે મારી પાસે નહીં અમારી આયુર્વેદ પ્રેક્ટિસમાં નહીં દરેક પ્રેક્ટિસની અંદર ડૉક્ટર્સ પાસે કે સાહેબ પંદર વરસથી એસિડિટી છે દસ વરસથી કબજિયાત છે બરાબર માથું મને દુખે છે લગભગ પાંચ વર્ષ થઈ ગયા હું કાંઈ કામ નથી કરી શકતો મને થાક લાગે છે આ પ્રકારની કહેવા તે કહેવામાં બહુ સામાન્ય તકલીફો છે પણ તમે જ વિચારો કે એક વ્યક્તિ આ સામાન્ય તકલીફથી પાંચ વર્ષથી સાત વરસથી દસ વરસથી પીડાય છે તો એની હાલત કયા પ્રકારની હોઈ શકે અને દુર્ભાગ્યવશ કહેવું પડે કે આવા દર્દીઓની સંખ્યા વધતી જાય છે તેવા સમયે આયુર્વેદના વૈદ્ય તરીકે અને મેડિકલ ફિલ્ડના વ્યક્તિ તરીકે મારે ખાસ આપ સૌનું ધ્યાન દોરવું છે શ્રોતા મિત્રો કે તમે પાચનતંત્રને ખાસ સમજો કારણ કે તમે જેટલું તમારા પાચનતંત્રને વધારે સારી રીતે સમજશો તમારો આહાર વધારે સારી રીતે તમે લેશો તમને આ પ્રકારની તકલીફો નહીં થાય અને જો તમે ક્યારે પણ એવું ધ્યાનમાં આવે છે કે મને પેટ દુખ્યું અને મને પાંચ દિવસ સતત પેટ દુખ્યું તો તમારે તમારા નજીકના તમારા જે જનરલ પ્રેક્ટિશનર હોય ડૉક્ટર હોય એમની મુલાકાત તમારે એક વખત લેવી જોઈએ કોઈપણ રોગ જ્યારે લાંબો ચાલે છે ને ત્યારે એ રોગ અન્ય તંત્રોને પણ નુકસાન કરતો થઈ જાય છે એટલે સામાન્ય લાગતી એસિડિટી પણ અલ્સરમાં ક્યારે કન્વર્ટ થઈ જાય એ ખબર નથી પડતી લોકોની આજે આદત એવી છે કે સવાર પડશે ઘોડી ખાઈ લીધી મને સારું થઈ ગયું અને એવું પાંચ પાંચ વર્ષ છ છ વરસ એનાથી વધુ સમયથી લોકો આને આ નિત્યક્રમમાં ચાલતા રહે અને એક સમય એવો આવ્યો કે એ પણ કામ કરતી બંધ થઈ જાય એની અસરો ન થાય શરીરની અંદર તો રોગને એટલો વકરતા આપણે રોકવો જોઈએ અને જો આપણે શરૂઆતમાં જ જ્યાં આપણને ખ્યાલ આવી જાય તો આપણે આપણી જાતને ઓળખવાની શરૂ કરવી જોઈએ કે હું કયા પ્રકારનો ખોરાક લઉં છું હું ખોરાકના મારા સમય નિયમિત છે કે નહીં હું બહુ ઝડપથી ખોરાક ખાઈ લઉં છું કે મારો ખોરાક બરાબર પચે છે કે નહીં મને લાંબા સમયથી કબજિયાત તો નથી ને આ બધા જ વિષયોને જાળવીને જો વ્યક્તિ એ વખતે સમજી જાય તો આ રોગો આટલા જૂના પોચે નહીં પણ હા એ વાત છે કે નવા નવા રોગો પણ બનતા જાય છે આજે નવા નવા નામો આપવા પડે એવું સતત થતું જાય છે રિસર્ચિસમાં પણ મહત્વની બાબત એ કે આવા નાના રોગો જ્યારે લાંબો સમય ચાલે છે ને ત્યારે એ વધારે ભયજનક બની જાય છે વ્યક્તિ માટે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો સર આવા સમયે ઘણી વાર છે ને આપણે લોકોમાં કહેતા હોય કે હું એક ઈનો લઈ લઉં ને કે સોડા મિન્ટ લઈ લઉં કે સોડા કુલ કે પછી ફુદીનહરા કેવી ટેબ્લેટ લઈ લઉં તો આ બધી નિયમિત રૂપે વાપરવી યોગ્ય ગણાય ખરેખર અસર કરતા છે કે આગળ જતા કંઈ નુકસાન કરી શકે બિલકુલ અસર કરતા નથી એનું કારણ છે કે આ બધી જ જે છે ને એ એ વાતો હોય છે એક એક દુનિયા છે કે જે તમને જાહેરાતમાં જોવા મળે છે કે આ ખાદુન મને મટી ગયું અને હું સ્વસ્થ થઈને દોડવા માંડ્યો કે મેં આ ખાદુન મારામાં એટલી બધી શક્તિ આવી ગઈ આજે હું તમને ખાસ કરીને આપણે પાચનતંત્રની ને આહારની વાત કરવા બેઠા છીએ તો અલગ અલગ પ્રકારના ચોકલેટ ડ્રિંક્સ બાળકો માટે સૌથી મોટો ભય બરોબર કૃમિનું આ સૌથી મોટું કારણ છે શરીર ઘણી વખત બાળકનું શરીર વધતું નથી એના માટેનું કારણ છે કારણ કે સુગર છે એની અંદર બહુ બધા પ્રમાણમાં એટલી બધી સુગર છે કે એ બાળકને રોજ એક ચમચી બે ચમચી ચોકલેટનો મિલ્કની અંદર દૂધની અંદર નાખી દે અને તકલીફ થઈ જાય છે એવી રીતે યુવા અવસ્થાની અંદર આજે બરાબર છે કે અલગ અલગ બધા મલ્ટીનેશનલ કંપનીઓ છે ઘણી બધી કે જે પોતાના રેસ્ટોરન્ટ્સને એની જાહેરાત કરીને એના કારણે જે નુકસાન પાચનતંત્રને ભોગવવું પડતું હોય છે એ પણ બહુ ખરાબ હોય છે એટલે કોઈ એક પ્રોડક્ટની વાત ન કરીએ પણ એવું કહી શકીએ કે આ બધા જ પ્રોડક્ટ જે તમ જ્યાં તમને એવું દર્શાવવામાં આવે છે કે આ પીસો એટલે તમને તરત રાહત થઈ જશે તમારી ગેસ એસિડિટી છૂ થઈ જશે તમને ઓચિંતી એવી શક્તિ આવી જશે બરાબર બોલીવુડના સ્ટાર્સ મોટા મોટા આપણે આપણે જોઈએ છીએ એક્ટર્સ કે જેના મન આપણા માટે જેના જેને માન હોય બહુ આપણને બહુ માન હોય એમના પ્રત્યે એવા લોકો જ્યારે આવા વિષયોની જાહેરાત કરતા હોય ને ત્યારે આપણને મેડિકલ ફિલ્ડના વ્યક્તિ તરીકે બહુ દુઃખ થાય એટલે શ્રોતા મિત્રો ખાસ તમે પણ આવા વિષયોથી દૂર રહેજો અને આ બધા જાહેરાતોના ભાગ હોય છે જ્યારે પણ આપણને કોઈ તકલીફ હોય છે ત્યારે સૌથી પહેલું આપણે આપણા ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ અને એ ડૉક્ટરમાં પણ જો તમારી નજીકમાં આયુર્વેદના ડૉક્ટર્સ હોય તો એ તમને ફરક એટલો જ રહે છે કે પ્રકૃતિની મદદથી એટલે કે અલગ અલગ પ્રકારના ઔષધિઓ જે પ્રકૃતિમાંથી આપણને મળે છે એની મદદથી તમને એમાં સારું કરવાની કોશિશ કરશે એટલે સેલ્ફ મેડિકેશન જેને કહેવાય કે જાતે લેવાની લઈ લેવી દવા અથવા જાતે પોતાનું ડૉક્ટર બની જવું એવું કાંઈ હોતું નથી આ એક વિજ્ઞાન છે અને એને સમજતો જે વ્યક્તિ છે ડૉક્ટર એને મળીને તમારે એનો ઉપચાર કરાવવો જોઈએ નહીં કે પોતાની રીતે જાહેરાતમાંથી જોઈને છાપાઓમાંથી વાંચીને તમારે એ દવાઓનો ઉપયોગ બરાબર છે દવા તરીકે કરવો જોઈએ એની નહીં ન જ કરવું જોઈએ ક્યારે પણ નહીં આજના કાર્યક્રમમાં આપણે પાયાના જે દર્દો છે મૂળ જે રોગનું મૂળ છે એના વિશે વાતચીત કરી અને બહુ સુંદર સરળ ભાષામાં સાહેબે આપણને સમજાવ્યું કે ખોરાક જ્યારે આપણે ગ્રહણ કરીએ ત્યારથી લઈને પાચન સુધી અને પછી કઈ કઈ બાબતો તેને અસર કરતા છે આ બાબતો ધ્યાનમાં રાખવી અને સારો યોગ્ય વાતાવરણને અનુરૂપ ખોરાક લેવો જેથી આપણે સ્વસ્થ નિરોગી જીવન મેળવી શકીએ કાર્યક્રમના અંતમાં મારે મારા શ્રોતાગણો આજે જે આ સાંભળી રહ્યા છે એમને માત્ર એટલું જ કહેવું છે કે તમે પાચનતંત્રને મશીન તરીકે ન ગણતા એક જીવ તરીકે ગણો આપણું શરીર જે છે એ શરીરનું જે ઘડતર છે એ એના આધારે જ એ જેટલું સારું હશે પાચનતંત્ર એના આધારે જ એ વધારે સારી રીતે કાર્ય કરી શકશે અને તમે જેટલું ધ્યાન રાખશો તમારા પાચનતંત્રનું એટલું તમારું જીવન જે છે એ સરળ બનશે અને સફળ બનશે અન્ન છે એ આપણા પ્રાણનો પણ પ્રાણ છે એટલે અન્ન એ માત્ર કોઈ નિર્જીવ સ્વાદિષ્ટ વ્યંજન ન હોતા એ એક સજીવ અને આપણા શરીરને ચલાવનારું છે અને એનું જો એ મહત્ત્વ આપણે સમજશું એનું જો માન આપણે જાળવશું તો આપણે આપણા પાચનતંત્રને ખૂબ સારું રાખી શકશું અને જીવનમાં ન માત્ર સ્વસ્થ પરંતુ સ્વસ્થ અને લાંબુ આયુષ્ય આપણે મેળવી શકશું તો સાહેબ આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સુંદર વાત અમારી સાથે કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સાંભળી રહ્યા હતા આરોગ્ય સેતુ આરોગ્યનું એ ટુ ઝેડ પ્રસ્તુતિ તન્વી મહેતા નિર્માણ ભરત ચતવાણી પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું